વોટિંગની વાત છે તો એમાં તો અમે બીજેપી માટે જોડાયેલા છે, નારાજી છે અમારી ધંધા વિશે ઘણી બધી. હા, નારાજગી તો છે અમારે, પણ થોડી ઘણી અમારે નુકસાની બી છે, પણ અમે છે તો બીજેપી સાથે. વેરાવળ બંદર છે એ ડેવલપ થયેલું છે 700-800 બોટનું, ને અહીંયા જે ફિશિંગ બોટ છે એ કમસે કમ 6000 બોટ જેટલી છે, નાની મોટી બધી ભેગી કરીએ તો. એટલે તેના કારણે જે કન્ઝપ્શન બહુ હેવી પ્રમાણમાં થાય છે, ને તેના કારણે માછીમારને આર્થિક નુકસાની પણ ભોગવવી પડી રહી છે. બીજી યોજનાઓ જે બનાવવામાં આવે છે માછીમારો માટે હોય કે બિઝનેસમેન માટે પણ હોય, તો એ યોજનાઓ પહોંચે છે ખરી? જી, પહેલાં જે વાત કરીએ કે યુપીએ સરકારમાં વાત કરીએ કે 1 રૂપિયો ત્યાંથી મોકલે ને અમારે 15 પૈસા મળતા, અત્યારે એવું નથી. અત્યારે તો સીધો જે પ્રધાનમંત્રી સાહેબની જે યોજનાઓ છે સીધા અમારા ખાતામાં મળી જાય છે, એટલે એનો કહીશ. જે અત્યારે કામ કરવાનું છે, ફેઝ 2 કરવાનું છે, એનું કામગીરી ચાલુ છે. સર, ફેઝ 2 એટલે શું? 9 બંદર બને છે. અચ્છા, 9 બંદર બને. ગુજરાત પાસે સૌથી લાંબો દરિયો છે અને દરિયામાં કામ કરતા રાજાઓ એટલે ખલાસીઓ, અને એનો સૌથી મોટો બિઝનેસ પણ થાય છે. અમે વેરાવળ આવ્યા છીએ અને અહીંયા માછલીનું જે કહેવાય કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હોય છે, અને 20-20 દિવસ માટે, 25-25 દિવસ માટે, મહિનાઓ માટે લોકો દરિયામાં જ રહેતા હોય છે. તો એ માછીમારો છે, ખલાસી છે, એ બધાની રિક્વાયરમેન્ટ શું છે, એમને સરકાર પાસેથી શું જોઈએ છે, એમને કઈ વસ્તુઓ ઉપર ધ્યાન અપાવવી જોઈએ? કારણ કે આપણે શહેરમાં જોઈએ તો આપણને એવું લાગે કે વિકાસ થયો છે, પણ અહીંયા જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ તો અલગ અલગ લોકો છે, એમને અલગ અલગ રીતના કામ કરે છે, એમની પરિભાષામાં વિકાસ શું છે, એમના ક્ષેત્રમાં કેવું કામ થયું છે અને એમની અપેક્ષા શું છે સરકાર પાસેથી, બધું સમજવું છે. આપનું શું નામ છે? મારું નામ દિનેશભાઈ વધાવી છે, હું વેરાવળ બોર્ડ એસોસિએશનનો સદસ્ય છું. અચ્છા, બોર્ડ એસોસિએશનના સદસ્ય છું, એટલે સીધું જ તમને એવું પૂછવું છે કે કયા પ્રકારના કામ થયા છે આ ક્ષેત્રમાં? આ ક્ષેત્રમાં અત્યારે 2012 પછી થોડાક ડેવલપમેન્ટના કામ થયા છે, જેમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થોડો સુધારો થયો. એની 25 વર્ષ પહેલાં જોયો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું હતું નહીં, પણ થોડો ઘણો અમારે થોડોક સુધારો થયો છે. પણ અમારે જે અત્યારે પણ બેઝિક જે જરૂરિયાત છે એ પૂરી નથી થતી, કે વેરાવળ બંદર છે એ ડેવલપ થયેલું છે 700-800 બોટનું, ને અહીંયા જે ફિશિંગ બોટ છે એ કમસે કમ 6000 બોટ જેટલી છે, નાની મોટી બધી ભેગી કરીએ તો. એટલે તેના કારણે જે કન્ઝપ્શન બહુ હેવી પ્રમાણમાં થાય છે, ને તેના કારણે માછીમારોને આર્થિક નુકસાની પણ ભોગવવી પડી રહી છે. માછીમારોને આમ કેટલું વેતન મળતું હોય છે? માછીમારોને આમ પગારની ધોરણે હોય છે, અહીંયા 2-3 રીતે ફિશિંગ થતી હોય છે. એક તો પગાર ધોરણ થતું હશે, બીજું એક પાર્ટનરશિપ ધોરણ થતી હોય છે, કે જેથી કરીને બોટ માલિક અને માછીમારો જે ફિશિંગ કરે છે એ બંને સાથે થઈને પાર્ટનરશિપ ધોરણે પણ ફિશિંગ કરતા હોય છે ને છે. પણ છેલ્લે 2020 પછી છે ને અહીંયા બહુ મોટી પ્રોબ્લેમમાં છે ને ડિક્લેરેશન આવ્યું છે, જેને કહી શકીએ કે કોરોના પછી ગવર્મેન્ટે બધા ઉદ્યોગોને તો ઉપાડ નાખ્યા, પણ માછીમારોને એક એવી બિઝનેસ છે જે અત્યારે પણ છે ને એવું કહે કે મૃત હાલતમાં છે. કેમ કે આખા ગુજરાતની અંદરમાં 10,500 બોટ જેટલી ટ્રોલિંગ ફિશિંગ બોટ છે અને 6000 જેટલી નાની પિલાણા છે. તો આ બધાનું જે ભરણ પોષણનું સાધન છે એ ફિશિંગનું છે, ને તેની અંદરમાં જે ફિશિંગ કરતા લોકો છે એ આપણે સીધી રોજગારીની આપણે હિસાબમાં કરીએ તો કમસે કમ અહીં 4 લાખ લોકો સીધા મળે છે રોજગારી, અને ઓફિશિયલી ગણતરી કરીએ જે બધાને એડ કરીએ તો કમસે કમ 10-12 લાખ લોકોને આ ફિશિંગ દ્વારા રોજગારી મળી રહી છે. પણ 2020 પછી કોરોના પછી આમ કહેવાય છે કે આ ફિશિંગ જ એકચ્યુઅલી એક્સપોર્ટ પર ડિપેન્ડન્ટ છે, અને તેમાં મોટું પ્રમાણમાં ચાઇના થ્રુ એનું એક્સપોર્ટિંગ થતું હતું, પણ જે ચાઇના દ્વારા બેન થવાથી આ ઉદ્યોગ અત્યારે પાયમાલ થવાના કગાર પર છે. કેમ કે એનો સૌથી મોટો ખર્ચ છે ડીઝલનો, તો ડીઝલમાં 2020 પછી બહુ બેફામ વધારો હતો, ને તેના કારણે સીધી અસર માછીમારોની પોતાની ઇન્કમ પર પડી છે. આજે તમે કહી શકો કે બોટ માલિક અત્યારે એવી કન્ડિશનમાંથી કે પોતાની બોટ ફિશિંગ કરીને મોકલી શકે, કે પર ફિશિંગ 20 દિવસની મોકલવા માટે એને 5 લાખ રૂપિયાની ખર્ચ જરૂર પડે છે, ને 5 લાખ રૂપિયાનો માલ અત્યારે નથી મળતો દરિયામાંથી. એટલે તેના કારણે બહુ અત્યારે દુઃખદ હાલતમાં છે. અમે સરકાર તને એવું ઈચ્છી રહી છે કે સરકાર અત્યારે અમને વેટ તો અમને ફ્રી મળે છે, પણ એક ટાઈમે અમને અહીંયાથી એક્સાઇઝ ડ્યુટી ગવર્મેન્ટ ઇન્ડિયા તરફથી, કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી હતી. યુપીએ સરકારના દ્વારા એમાં જે BPL ની વ્યાખ્યા એડ કરી ને અમારી એક્સાઇઝ ડ્યુટીને બંધ કરી દીધી, એ ચાલુ કરી દેવામાં આવે સરકાર દ્વારા. કેન્દ્ર સરકાર દ્વારા ઘણી યોજનાઓ છે, એમ કહે છે કે પ્રધાનમંત્રી મત્સ્યોદ્યોગ યોજના,
જે પ્રધાનમંત્રી 20,000 કરોડ રૂપિયાની યોજના છે, પણ એનો લાભ જોઈએ ને તો સરકાર દ્વારા એનો પ્રચાર કરવામાં આવે છે કે એ બધા માછીમારોને અમે એ લાભ આપીએ છીએ, પણ એ લાભ માછીમાર સુધી નથી પહોંચતો. કેમ કે માછીમાર પહેલેથી જ અભણ હોય છે, એને એટલું એજ્યુકેશન છે નહીં, એનો જે અત્યારે લાભ લઈ રહ્યા છે, યા તો મોટા ઇન્ડસ્ટ્રીયલ લઈ રહ્યા છે, યા તો કોઈ થોડા ગીને ચુને લોકો જે હોશિયાર માછીમાર છે એ લોકો લઈ રહ્યા છે. જો સરકાર સાચા અર્થમાં માછીમારોને લાભ આપવા ઈચ્છતી હોય ને હરેક માછીમાર સુધી પહોંચવા માંગતી હોય તો એને એક્સાઇઝ ડ્યુટી ફ્રી ડીઝલ આપવું જોઈએ, એક્સાઇઝમાં માફી આપવી, જેથી અત્યારે મળેલી જે આ ઉદ્યોગ છે એને થોડુંક જીવનદાન મળી શકે. આમ કેટલું કમાઈ લેતા હશે જે આ બિઝનેસ કરે છે? બેન, એક ટાઈમે અમારે જે ખર્ચની ઉપર અમને 4-5 લાખ રૂપિયા વાર્ષિક અમને મળી જતો હતો, પણ આજના દિવસે એવું છે કે 4-5 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવે છે. અત્યારે અમારી બોટોની જે ફિશિંગની જે કોસ્ટ છે, મતલબ બોટ બનતી હતી 50 લાખ રૂપિયાની બોટ છે, આજે 50 લાખની બોટ અત્યારે એવું કહો ને તો તમે અત્યારે ધારો ને તમને 15 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા તમે ધોવો તો તમને વેચાટી આપવા તૈયાર છે, એવી અલગ કે માછીમાર અત્યારે બધું કરી ચૂક્યા છે, પોતાના મકાનથી લઈને પોતાની જે કંઈ જીવન જરૂરિયાત મૂળેથી બધું છે ને એ તો બેંકને ગીરવી રાખી ચૂક્યા છે ને બધી રીતે પાયમાલ થઈને અત્યારે ઊભા છે. અત્યારે એવી કોઈ કન્ડિશન નથી કે હવે આગલા વર્ષે શું કરશે એ પોઝિશન અત્યારે ખરાબ છે કે અમે ચાલુ કરી શકશું કે નહીં. બેન, અચ્છા આપનું શું નામ છે? હરીભાઈ ગોહિલ. અને તમે શું કરો છો? હું એ માછીનો બિઝનેસ જ કરું છું. બિઝનેસ કરો છો? અચ્છા, તો આટલા બધા લોકો, એક વોટ બેંક પણ છે સરકારને, બધા વોટ પણ આપવાના જેટલા લોકો તમારા અહીંયા કામ કરે છે કે જે લોકો દરિયામાં જાય છે, તો એ લોકોને શું જોઈએ છે, એ લોકોની રિક્વાયરમેન્ટ શું છે સરકાર પાસે? આમ તો સરકાર પાસે રિક્વેસ્ટમેન્ટ તો એ જ છે કે આ ભાઈ જે દિનેશભાઈ વાત કરી છે ને એ જ બધા, હવે ઘણા બધા ઇસ્યુ છે, પણ વોટિંગની વાત છે તો એમાં તો અમે બીજેપી માટે જોડાયેલા છે, નારાજી છે અમારી દંડા વિશે ને ઘણી બધી. હા, નારાજગી તો છે અમારે, પણ થોડી ઘણી અમારે નુકસાની બી છે, પણ અમે છે તો બીજેપી સાથે. બીજેપી સાથે? અચ્છા, કેમ બીજેપી માટે એટલો, મતલબ કેમ બીજેપી ગમે છે? અમે માન કે અમારું જે અમારું ડેવલપ અમને દેખાતું નથી, પણ અમારું જે દેશનું જે ડેવલપ છે અમારા માટે બહુ માન છે. દેશ માટે બહુ માન. કયા નેતા ગમે તમને? અમારે તો મોદી સાહેબ, ઘણા બધા નેતા, આપણે યોગી સાહેબ છે, મોદી સાહેબ છે, બહુ અમને. અચ્છા, છે કોનું આખું આ? મોહનભાઈ, જે પ્રમાણે ભાઈ કહી રહ્યા છે કે હવે તો પૈસા પોતાના જેબ માંથી નાખવાના આવે છે, કમાવાનું કઈ થતું નથી, તો ગુજરાન કેવી રીતના ચાલે છે? જી, સાચી વાત છે. જેમ દિનેશભાઈ જે વાત કરી કે અત્યારે જે પેલા અમને ધંધા વચ્ચે વર્ષે 4-5 લાખનું નફો થતો હતો, પણ અત્યારે એવું આવી ગયું છે કે અમારે એમાં ગુમાવવા પડે છે, છતાંય અમારે આના સિવાય કોઈ વિકલ્પ નથી, એટલે અમારે સરકાર પાસે થોડી અપેક્ષા રાખવી પડે કે સરકાર થોડો અમારે જે મૂળ આપણે પેલું છે અમારે ડીઝલનું જ છે, અને ડીઝલમાં આપણે અમને રાહત મળે એવી અમારી સરકાર પાસે આશા છે. અચ્છા, બીજી યોજનાઓ જે બનાવવામાં આવે છે માછીમારો માટે હોય કે બિઝનેસમેન માટે પણ હોય, તો એ યોજનાઓ પહોંચે છે ખરી? જી, પહેલાં જે વાત કરીએ કે યુપીએ સરકારમાં વાત કરીએ કે 1 રૂપિયો ત્યાંથી મોકલે ને અમારે 15 પૈસા મળતા, અત્યારે એવું નથી. અત્યારે તો સીધો જે પ્રધાનમંત્રી સાહેબની જે યોજનાઓ છે સીધા અમારા ખાતામાં મળી જાય છે, એટલે એનો કંઈ ઇસ્યુ નથી. યોજનાઓ પહોંચે છે? ઠીક છે. અચ્છા, આપને શું લાગે છે કે જૂનાગઢ હતો, વેરાવળ તો જૂનાગઢ લોકસભામાં લાગે છે, તો જૂનાગઢ લોકસભાનો મિજાજ શું છે આ વખતે? મિજાજ તો એક જ છે, આવશે તો મોદી જ. અચ્છા, 5 વર્ષમાં સાંસદે કેવા કામ કર્યા? જી, સાંસદે પણ સારા કામ કર્યા છે, જે વેરાવળ પહેલાંની દ્રષ્ટિએ ડેવલપમેન્ટ થયું છે. અચ્છા, અહીંયા તમારે વેરાવળમાં કયા ધારાસભ્ય લાગે છે? અત્યારે સોમનાથ વાળા જ લાગે વિમલ ચુડાસમા. અચ્છા, તો એ કોંગ્રેસના છે, સાંસદ ભાજપના છે, તો કેવું કામ થાય છે? કામ તો એવું છે કે જે સરકારનું પેલું દબાણ હોય તો એના હિસાબે કામ કરવું પડે છે, એને સરકાર એવી છે કે કામ કરાવે જ છે, દરેક સાંસદ પાસે કામ કરાવે છે, અને ધારાસભ્ય પાસે પણ કામ કરાવે છે. સર, ઠીક છે. આપનું શું નામ છે? ધર્મેશ. અને ધર્મેશભાઈ, તમે શું કરો છો? ડ્રાઇવિંગ કરો છો. અચ્છા, તો ધર્મેશભાઈ, તમે રોજનું કેટલું કમાવો? તમને એવું લાગે છે કે હવે 5 વર્ષમાં સરકાર આવે તો શું બદલાવું જોઈએ દેશમાં ભી? તો હવે બધું સારું થાય, સારું છે. એમ્પ્લોયમેન્ટ
મળે છે લોકોને અહીંયા ધંધો રોજગાર મળે છે? હા મળે છે, બધીને મળી રહે છે. અચ્છા, અહીંયા જે સામાન્ય માછીમાર જે હોય છે એ કેટલું કમાતા હોય છે? કમાઈ લે બધીને પૂરતું એમ. માલ જાય કે માલ ઉતારે છે એ બધો માલ અલગ અલગ વેરાયટી હોય છે. જે વેરાયટી માલ હોય જે એક્સપોર્ટરો લેતા હોય એ લોકોને બોલાવી અને લોકો પાસેથી ભાવ અમે લઈએ છીએ. જેનો ભાવ વધારે હોય એને અમે માલ આપીએ. અને કેટલા પ્રકારની માછલીઓ હોય છે? માછલીઓ તો એમ સમજો 1000 પ્રકારની માછલી આવે છે, અલગ અલગ વેરાયટી 1000 પ્રકાર. અચ્છા, આ જેટલા પણ લોકોને દરિયામાં મોકલવામાં આવે એની સેફટીનું એનું ધ્યાન રાખવામાં આવે છે, એના માટે કોઈ યોજનાઓ છે? એની સેફટી માટે સરકારે 2 લાખનો વીમો બી આપ્યો છે એ લોકોને. અમે પહેરાશું જાકેટ અને ટાયર રિંગ ને બધું એ લોકોને આપીએ છીએ. જે છે દરિયામાં ક્લાઇમેટ ખરાબ થાય તો એ લોકોને અમે ગમે તે કોન્ટેક કરી ને એ લોકોને નજીક કાંઠામાં બોલાવી લઈએ છીએ. હા, વાયરલેસથી થાય કોન્ટેક. જે નજીકમાં હોય ને 20-25 કિલોમીટરના અંતરમાં હોય તો થાય, એમ વધારે દૂર ન થાય. અને જો એ લોકો નીકળી ગયા છે અને પછી કંઈ થાય છે તો એમને ટ્રેનિંગ આપવામાં આવી છે પોતાને બચાવવા માટે? એ લોકો માટે ટ્રેનિંગ હોય જ છે કે જેવું ક્લાઇમેટ ખરાબ થાય એટલે એ લોકો સાવ નજીક કાંઠામાં આવી જાય છે ને કોઈક વધારે ક્લાઇમેટ ખરાબ થાય તો કોઈ બંદરમાં ઘૂસી જાય. અચ્છા, તો કોરોનાનો સમય ગણી લો કે પછી હમણાં બિપોર જોઈ આવ્યું કે આવા કોઈ પણ વાવાઝોડા આવે ત્યારે તમારો બિઝનેસ કેવી રીતના ચાલે? કારણ કે ત્યારે તો બધું જ બંધ હોય. નહીં, બિઝનેસ ચાલે જ નહીં અત્યારે, ત્યારે સાવ ઠપ્પ જ થઈ જાય છે ક્લાઇમેટ ખરાબ હતી. ને જે નજીકથી આવે છે હા વાતાવરણ, એટલે જે બોટો ફિશિંગ માટે આપણે આવી હોય વાતાવરણ ખરાબ કરીને બી એ 4-5 દિવસમાં બી આવી માલ તો અહીંયા એક્સપોર્ટ થઈ જાય કંપનીમાં. અને જ્યારે આ રીતનો ક્લાઇમેટ ચેન્જ હોય કે કંઈ હોય તો એટલા દિવસ આ લોકો શું કરે? બીજો કોઈ કામ કરે ધંધો નહીં? એ લોકોમાં બોટો પર બેઠા જ હોય માણસો. તમારી શું અપેક્ષા છે કે 5 વર્ષમાં સરકારે આ ક્ષેત્રમાં કયા કામ કરવા જોઈએ? જે અત્યારે કામ કરવાનું છે ફેઝ 2 કરવાનું છે, તેનું કામગીરી ચાલુ જ છે. ક્લાઇમેટ ખરાબ થાય વાતાવરણ જો વાવાઝોડું બી થાય તો એ લોકો બહાર પાર્કિંગ કરી શકે એવી સગવડ થાય છે. અને બીજી કોઈ અપેક્ષા સરકાર પાસેથી જેને બી સરકાર બનાવી? સરકાર પાસે એક જ અપેક્ષા છે કે ડીઝલ ભાવ જરા ઓછો કરે. એમ માછીમારો માટે એમની માટે કોઈ યોજનાઓ કે કઈ? માછીમારો માટે તો યોજના અમારે ડીઝલ પર જ છે કે ડીઝલ ઓછું થઈ જાય ને તો માછીમારોને બધી રાહત મળી જાય. બધી રાહત મળે તો એમનો વેતન બી વધી જાય. હા. અચ્છા, હવે જે સરકાર બને એટલે કોઈ પણ સરકાર બને, કોઈ પણ પક્ષ આવે તો તમારી શું અપેક્ષા છે કે કયા કયા વિષયો ઉપર ધ્યાન આપવું જોઈએ અને શું પોલિસીઝમાં ચેન્જ આવવા જોઈએ? બેન, સૌથી મોટી પોલિસી છે ને જે કેન્દ્ર સરકારે છે ને દરિયાઈ ફિશિંગ માટે છે ને એક રૂલ્સ રેગ્યુલેશન બનાવવા જોઈએ. જે અત્યારે દરિયાની અંદરમાં જે રાક્ષસી ઉઠીથી જે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ને પેડા ફિશિંગ જે થાય છે એને સદંતર બંધ થવું જોઈએ. એના કારણે નાના માછીમારોથી છે ને એનો પૂરી તરહ છે ને તે નાશ થઈ રહ્યો છે. ને એ જે ફિશિંગ કરી રહ્યા છે એ ઇન્ડસ્ટ્રીયલ લેવલના અને મોટા ગજાના લોકો ફિશિંગ કરી રહ્યા છે. જે એ લોકોને અને એ જે ફિશિંગથી અત્યારે એવું બની શકે કે જે તેમણે જાપાનની અંદરમાં અને ચાઇનાની અંદરમાં જે ફિશિંગ માટે બેન થઈ હોય એવી અસર ભારતના દરિયા પર ન થાય એના માટે તાત્કાલિક ધોરણે કેન્દ્ર સરકારે બેન કરી દેવું જોઈએ. હું તમને એક દાખલા તરીકે સમજાવી શકું કે 0-12 નોટિકલ છે ને એ રાજ્ય સરકારના નીતિ નિયમોને છે તો તેની અંદરમાં 0-12 નોટિકલ સુધી તે લાગુ પડે છે. 12-200 નોટિકલ સુધી આપણા કેન્દ્ર સરકાર દ્વારા જે નિયમ બનાવેલા છે. 12 નોટિકલ સુધીમાં રાજ્ય સરકારના નિયમો છે પણ 12 નોટિકલની અંદરમાં અત્યારે તકલીફ એ પડી રહી છે કે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન એટલું બધું વધારો થયું છે કે 12 નોટિકલ સુધીમાં કાંઈ અત્યારે ફિશ માછલી મળતી નથી. ને એ ફિશિંગ કરવા માટે અમારી બોટો ફિશિંગ બોટોને બહાર ફિશિંગ કરવા માટે જવું પડે છે. અહીંયાથી આપણે એક સમજી લઈએ કે વેરાવળની બોટો આમ જુઓ તો કર્ણાટક સુધી જાય છે ને આમ જુઓ તો
જખુ સુધી ફિશિંગ કરવા જાય છે. ને આમ જોઈએ છે તો ઇન્ટરનેશનલ બોર્ડર 200 નોટિકલ સુધી પણ ફિશિંગ, ઇન્ટરનેશનલ બોર્ડર સુધી પણ ફિશિંગ કરે છે. પણ એ પરંપરાગત જે રીતે ફિશિંગ કરતા હતા તેમાં તેને થોડું મળતું રહેતું હતું. પણ છેલ્લા 3-4 વર્ષથી જે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ને પર્સિંગ નેટ આ 3 વસ્તુ ચાલુ થવાથી એ નાનામાં નાની માછલીને પણ છે ને તે નાશ થઈ છે. અને એના એ થાય છે 13 નોટિકલ પછી થાય છે, મતલબ 12 નોટિકલ પછી થાય છે. ને 12 નોટિકલ પછી કેન્દ્ર સરકારમાં એવો કોઈ નિયમ નથી કે તેને એના પર કોઈ અમે પગલાં લઈ શકીએ અથવા સરકારી કોઈ એજન્સી પગલાં લઈ શકે છે. એ લોકો આવે છે, છૂટી જાય છે, પણ તેના કારણે હજારો લોકો બેઘર થવાની અત્યારે ભીતિ ઉપર છે. એટલે રાજ્ય કેન્દ્ર સરકારને ખાસ કે નવીનતમ તમે બને એમાં પહેલાં સ્ટાર્ટિંગના જ મહિનામાં આના વિશે આનો પર પ્રતિબંધ મૂકી ને સખ્ત કાર્યવાહી થાય એવું છે. એક પરંપરાગત રીતે છે ને જે અમે પરંપરાગત ફિશિંગ કીધું છૂટી છૂટી બોટો એક ફિશિંગ કરતી હોય છે. લાઇન ફિશિંગમાં શું છે કે એક સાથે છે ને 100 બોટ એક લાઇનની અંદરમાં જોઈન્ટ થઈ જાય છે, એક સાથે એક લાઇનમાં જોઈન્ટ થઈ જાય છે. ને એ લાઇન એક સાથે છે ને એક જગ્યાનો માલ છે ને એક સાથે ઉપર નાખે છે. માની લ્યો કે કોઈ પણ પર્ટિક્યુલર એરિયો છે કે જે 15 નોટિકલ આમ પહોળાઈમાં છે, બરાબર 15 આપણે એમ છે કે 15 કિલોમીટરનો પહોળાઈમાં છે, તો લાઇન ફિશિંગવાળા શું કરે છે કે 3-3 કિલોમીટરની લાઇન હોય છે. એ 3 કિલોમીટર લાઇનમાં એક ધરો એક આખા કોઈ એક સીધો સીધો પટ્ટો ઉપાડી દે છે, એ રીતે પાછો બીજો લે છે. એટલે માછલી જે આવતી હોય એ અમે જે ફિશિંગ કરીએ એમાંથી અહીંયાથી માછલી આવતી હોય તો આગળ પાછળ જઈ શકતી હોય છે, કેમ કે અહીંયાથી આવી તો આ જારમાંથી નહીં તો બીજી જારમાં નીકળી શકતી હોય છે. જ્યારે લાઇન ફિશિંગમાં એડિયો 3 કિલોમીટરનો કવર કરેલો હોય છે તો માછલી કોઈ પણ જગ્યાએ બચી શકવાની એની પાસે ચાન્સ મૂકવો નથી હોતો. એટલે જે એરિયામાંથી તે જાય છે એ એરિયો એક દાડા સાઈડની અંદર સાફ થઈ જાય છે, ને એમાં નાનામાં નાની માછલીનો ઉપર નિકંદર નીકળી જાય છે. એ લાઇન ફિશિંગના કારણે છે. લાઇટ ફિશિંગ એવી હોય છે કે રાતના અંધારું હોય છે ને ત્યારે દરિયાની અંદરમાં 2000 વોટથી લઈને 5000 વોટ સુધીની લાઇટો પાણીની અંદર ઉતારવામાં આવે છે. એ પાણીમાં ઉતારી ને આજુબાજુનો 10 કિલોમીટરનો 14 કિલોમીટરનો એરિયાનો અહીંયા પ્રકાશિત કરી દેવામાં આવે છે. એટલે માછલી આકર્ષીને એક જગ્યાએ ભેગી થાય છે. એ ભેગી થાય છે એટલે એને પર્સિંગ નેટ કરી અથવા પેડા ફિશિંગ કરી ને એને એક સાથે ઉપાડી દેવામાં આવે છે. એટલે જે જગ્યા પર જે માલ છે જે એ પોતાના ઘરમાં રહ્યા છે જે રાત્રે બેઠે સૂતા છે એને લાઇટના કારણે આકર્ષાય જ ને જે બહાર નીકળે છે તો એને બહાર એક સાથે ઉપાડી દેવામાં આવે છે. એટલે બીજા દિવસે તમે ફિશિંગ કરો જાઓ તો ત્યાં કંઈ હોતું નથી. ને એ ફિશિંગ એટલી હદે વધી ગઈ છે બેન કે અહીંયાથી એવું લાગે છે કે દરિયામાં માછલી નથી બચવાનું. જે ચાઇનામાં ને જે જાપાનની અંદરમાં જે હાલત થઈ હતી એ બી અહીંયા ભારતના દરિયામાં થવાની તૈયારીમાં છે બેન. એટલે પોલિસીસ પર ધ્યાન આપવું જોઈએ ને એમાં કંઈ ખાસ કરીને બેન એના પર પ્રતિબંધ જ મૂકવું જોઈએ. જે લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ પર ને પેડા ફિશિંગ આ 3 ફિશિંગ પર સડનતર છે ને બેન્ડ કરી દેવું જોઈએ જેથી કરીને માછીમારો બચી શકે. નહીં તો છે ને આખા ભારતના છે ને 2.5-3 કરોડ ફિશરમેન છે ને મતલબ બેકાર થવાની વૃત્તિ પર છે અત્યારે. ને ભારતને જે ઇન્કમ છે જે 18-20 હજાર કરોડ રૂપિયાની એ પણ અત્યારે જવાની શક્યતા છે. કેમ કે મેઇન માછીમાર અમારી પ્રોબ્લેમ તે છે બેન કે અમે અમારી પાસે એટલું એજ્યુકેશન નથી ને અમે લોકો આના સિવાય અધર બિઝનેસ કરી શકતા નથી. એટલે અમે અત્યારે અમે ના છૂટકે પણ અમારે ફિશિંગ કરવાનો વારો છે. પણ આગળ જતાં હવે એવું નથી લાગતું કે અમે હવે અહીંથી 1-2 વર્ષ ચલાવી પણ શકીએ બેન. એટલે ખાસ કરીને આ બંધ હોય છે. અને બીજી જે સરકાર તરફથી અમને જે યોજનાઓ અત્યારે જે પ્રધાનમંત્રી મત્સ્યોદ્યોગ યોજના કરવામાં આવી છે એની અંદરમાં 20 હજાર કરોડની જોગવાઈ છે. એમાં ડીપસી ફિશિંગ બોટની છે પણ એ કોઈ નાના માછીમારોને નથી મળતી બેન. આપણે એક કહેવા સરકાર તરફથી એવો પ્રચાર કરવામાં આવે છે કે માછીમારોને મળી ગઈ છે પણ માછીમારોને એ વસ્તુ એનો કોઈ લાભ અત્યાર સુધી મળ્યો નથી. અવેરનેસ નથી ને પછી મળતો પણ નથી. કે જે સ્કીમ તો સરકાર બનાવે છે પણ સરકારના બનેલા ઓફિસરો સ્કીમની અંદરમાં એટલી બધી આટીગુટી કરી નાખે છે કે નાના માછીમારો કોઈ એનો લાભ નથી લઈ શકતા. જો સરકારને નાની માછીમારોને સીધી મદદ કરવાની ઈચ્છા હોય તો જે તમને કીધું તે રીતે કે એવું નથી કે ફિશરમેન પાસે બોટ નથી. ફિશરમેન પાસે બોટ છે પણ એની બોટની અંદરમાં જે એન્જિન છે એમાં જે ડીઝલ વપરાય છે એનો એની કોસ્ટિંગ એટલી મોટી હોય થઈ ગઈ છે હવે કે ફિશરમેન ચલાવ નથી. જો એમાં થોડીક રાહત થઈ જાય જેમ મેં તમને આગળ કીધું તે રીતે કે એક્સાઇઝ ડ્યુટી એક ટાઈમે અમને 2008 સુધી ફ્રી હતી પણ 2008 પછી યુપીએ સરકારે BPLની વ્યાખ્યા નાખી ને એને જે બંધ કરી એ કેન્દ્ર સરકાર ફરીથી ચાલુ કરે જેથી માછીમારને રાહત થઈ શકે. જો BPL એક્સાઇઝ ડ્યુટીમાં નથી માફ કરી શકતી તો તેને મેચિંગ સબસિડી માંડ કે અત્યારે બધા રાજ્યોની અંદરમાં વેટ બધીમાં મળે છે વેટ ફ્રી ડીઝલ આપે છે. તો મતલબ કે ગુજરાતમાં પણ 10-11 રૂપિયા વેટ અમને ઓલરેડી ફ્રી અમને આપવામાં આવે છે. તો હરેક રાજ્યમાં જેટલા પણ વેટનો આપે છે એટલા પૈસા મેચિંગ સબસિડી તરીકે કેન્દ્ર સરકાર પણ આપે જેથી કરીને માછીમારોને એની અંદરમાં મદદ થઈ શકે. ને એ ઓલરેડી હરેક માછીમાર સુધી પહોંચે નાનામાં નાના માછીમાર પહોંચે અને માછીમાર સમાજ કાયમ માટે સરકારનો આભારી પણ રહેશે. Thank you.
બોલ સાગર, ઇલેક્શન આવે છે, તો વોટ કોને કરી? મારી પાસે એક આઈડિયા છે જેનાથી ખબર પડી જશે કે વોટ કોને આપવો. અચ્છા, આપણે ગેમ રમીએ. હું એક શબ્દ બોલું, એ સાંભળીને તારા મગજમાં જે પહેલો વિચાર આવે ને એ બોલજો. શરૂ કરીએ? ચલો શરૂ કરીએ. મૂન, ચંદ્રયાન 3, કનેક્ટિવિટી વર્લ્ડ ક્લાસ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, G20 પ્રેસિડેન્સી, વસુદેવ કુટુંબકમ, મહિલા, નારી શક્તિને વંદન, ગેરકાયદેસર અતિક્રમણ, બુલડોઝર, બ્લેક મની, ભારતમાં નો એન્ટ્રી, પાકિસ્તાન, સર્જિકલ સ્ટ્રાઇક, કાશ્મીર, બાય બાય આર્ટિકલ 370, ભાજપ, ભરોસો, મોદી, વિઝનરી, ફરી એકવાર મોદી સરકાર. તો પછી કોણે વોટ આપવો એમાં કન્ફ્યુઝન ક્યાં હતું? સાચી વાત છે. તમે પણ આ ગેમ રમીને જ વોટ આપવા જજો. હા, કમળનું બટન દબાવો, ભાજપને જીતાડો.